મિત્રો, પાર્ટ 13, આપણી લાગણીઓની ભાગીદારી. હું સીમા, હું ત્રીજા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં બે માણસો સાથે વાત કરવી ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે. પહેલા વ્યક્તિ મારા દાદીમા છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જોતા હોય છે. તે ઘરડા છે, અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે. તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ જ ગમે છે. તે ખૂબ રમૂજી છે. અમને બધાને ખૂબ હસાવે છે. હવે વિચારોને કહો, તમારા ઘરમાં કોણ કોણ છે તો જરાક વિચારો અને જણાવો. ઘરના દરેક સભ્યની કંઈક વિશેષતા હશે, એની વિગત આપો. હવે સીમાના ભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તે એમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદની જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકો વાંચીને અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. તે ઉપસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે, પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ હું એમની નાની બહેન છું. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે ના ખુશ. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. હવે વિચારો અને લખો કે સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? તમે જે કાંઈ વડીલોની મદદ કરતા હોય એ અહીં લખો. અને ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે એ પણ અહીં લખવાનું છે. ઘડપણમાં વડીલો છે એ ચાલી શકતા નથી હોતા, જોઈ શકતા નથી હોતા, અમુક કામમાં એની જરૂરિયાત પડતી હોય, બહારની વસ્તુઓ લઈ આવવાની મદદરૂપ થવું પડે, તો આવા જે કાંઈક મુશ્કેલીઓ છે એના વિશે પણ લખી શકાય. યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય? આવી કઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે જરાક વિચારો. તમે વાર્તામાં વાંચ્યું હશે કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત છે એ રમો. હવે રમત છે આંખે પાટા. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો, એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકનો સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટા બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરો.
ચર્ચા કરો અને કહો, કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? જરાક ચર્ચા કરો, વિચારોને કહો, તમારા મોંમાં કેટલા દાંત છે? વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો છો? તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેઇલ લિપિ કહે છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આટલું કરો, જોયા વગર આકાર ઓળખવા મુશ્કેલ છે કે સરળ છે એ જરાક કરો. જોઈ એક કાર્ડ પેપર લ્યો, તેના ઉપર જાડું ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. આ રીતે આકારની ઓળખ મુશ્કેલ છે કે સરળ તમારા મિત્રને પૂછો. તમારા મિત્રને આ રીતે જ કાગળ ઉપર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીઓથી તે ઓળખો. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલથી મદદથી લીટી બનાવો. લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો. તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવશે. હવે તમારા મિત્રને આંખ બંધ કરી તેના ઉપર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલ છે તે જણાવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો? આપણે તેના વિશે જાણીએ. અહીં બ્રેઇલ લિપિનો એક નમૂનો આપ્યો છે. ગ માટે 4 ઘાટા ઉપસેલા, 2 નાના ટપકા. મ માટે 2 ઘાટા ઉપસેલા, 2 નાના ઉપસેલા અને વરી 1 ઘાટો અને 1 નાનો ઉપસેલો ટપકું છે. એ રીતે ન માટે છે, જ માટે છે, વ માટે છે. તો આ જે કંઈ ઉપસેલા ટપકાઓ છે એને સ્પર્શ કરીને અક્ષરની ઓળખ થતી હોય છે, જેને બ્રેઇલ લિપિ કહે છે. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરો. લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું, તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું નહોતું છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેમણે જાણ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય. આખરે તેઓએ રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. તેના ઉપર આંગળી ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થયા છે. આનાથી વાંચવું લખવું સરળ બનશે. બ્રેઇલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. જો મળે તો બ્રેઇલ લિપિનું સાહિત્ય કલેક્ટ કરીને જુઓ અને જુઓ કે કેવી રીતે અક્ષરોને ઓળખી શકાય છે. ધન્યવાદ. આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ અને લાઇક અવશ્ય કરશો. ધન્યવાદ.